નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે BSM 3 મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય ગુજરાતીના વિદ્યાર્થીઓ માટે પેપર નંબર CC અને CE 303 મધ્યકાલીન પદનું સ્વરૂપ આપણી લીટ કૃતિ છે મીરાના પદો, તેના સંપાદક છે કેકા શાસ્ત્રી. આજે આપણે એકમ નંબર 2 ની અંદર મધ્યકાલીન પદ કહ્યું. ઇટ મીન્સ કે મુખ્ય સર્જકો નું પ્રણાલી ગુજરાતી સાહિત્યની અંદર નરસિંહ મહેતાથી માંડીને દયારામ સુધીના સમયગાળાની અંદર ઘણા બધા કવિઓ થઈ ગયા. એની અંદર આપણે મુખ્ય મુખ્ય સર્જકો જે છે પદ્યકવિ માટે એની આની ચર્ચા કરવાની છે. સૌ પ્રથમ પહેલાં આપણે નરસિંહ મહેતાની વાત કરીએ. પદ્યની સ્વરૂપે જ્યારે શરૂઆત થઈ ત્યારે નરસિંહ મહેતા એ પ્રથમ રોળમાં આવે છે. કહેવાય છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં એ સમયનો ભક્તિયુગ જે છે એ ભક્તિયુગને જો પદરચના કરી હોય તો નરસિંહ મહેતાએ કરી છે. અને એથી જ આપણા કેકા શાસ્ત્રી કહે છે કે આદિભક્તિ, અને આદિભક્તિ તરીકે આ એ ઓળખાવે છે. નરસિંહ મહેતાએ પણ સ્વરમાં ગવાતા પ્રભાતિયા ઝૂંડના છંદની અંદર એમણે આપ્યા છે. અને એમની જે ભક્તિ જે છે એ ભક્તિ કૃષ્ણ ભક્તિ છે. એમણે બે પ્રકારના પદો આપ્યા છે. એક તો છે શૃંગાર પ્રીતિના ભક્તો પદો, અને બીજું છે વાત્સલ્ય ભક્તિના પદો. બે પ્રકારે એમણે કૃષ્ણ ભક્તિ ગાવી છે. જોવા જઈએ તો એમના જે કાવ્ય જે છે એ કાવ્યો આજે પણ આપણા લોકકંઠે જોવા મળે છે. દાખલા તરીકે આપણે કહેવાય કે જળકમળ છોડી જાણે બાળા, સ્વામી અમારું જાગશે જાગશે તને મારશે, બાળ હત્યા લાગશે, એવી કૃષ્ણ પ્રત્યેની એમની જે ભક્તિ છે એ ભક્તિ અપાર છે. બીજી ભક્તિ આપણે જોઈએ તો જાગને જાગોને જાડવા તમને જગાવે જશોદા મા, જેવી ભક્તિઓ આજે લોકકંઠે આપણને જોવા મળે છે. નેક્સ્ટમાં અખિલ બ્રહ્માંડમાં તું એક શરી હરી ભક્તિની સાથે બ્રહ્મ જે સત્ય છે એની પણ નરસિંહ મહેતાએ વાત કરી છે કે બીજમાં વૃક્ષ તું વૃક્ષમાં બીજ તું. અલંકારના જે નામ છે એ પણ નરસિંહ મહેતાએ કહ્યું છે કે ભલે બધા નામ અલગ અલગ હોય પણ અંતે તો એમનું હેમ જે છે એ સોનું છે. એટલે ભક્તિરૂપી એમણે જે કાવ્ય લખ્યા છે એ આજે પણ આપણા ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતાના જે પદો છે એ પદો મોખરાનું સ્થાન ધરાવે છે. દાખલા તરીકે નિરખને ગગનમાં કોણ ભૂમી રહ્યો તેજનું તેજનું શબ્દ ભાષે. આના ઉપરાંત એક આપણા ગાંધીજીને પણ એક કાવ્ય પીડે છે એવા વૈષ્ણવ વજન તેને કહીએ પીડ ભરાઈ ધાણે રે, જેવા ઉત્તમ પ્રકારના પદોની રચના જો કરી હોય એ નરસિંહ મહેતાએ કરી છે. અને નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિમાં લીન છે. નરસિંહ મહેતાએ જે કૃષ્ણ ભક્તિના જે ગીતો લખ્યા છે એ ગીતો જાતે નરસિંહ મહેતા જે છે એ ગોપી બની જાય છે, અને ગોપીમય નો ઉલ્લેખ કરી અને કૃષ્ણ ભક્તિના પદો નરસિંહ મહેતાએ લખ્યા છે. નેક્સ્ટમાં આપણા બીજા સર્જક છે મીરાબાઈ. મીરાબાઈ આપણે ઘણા બધા પદોની ચર્ચા કરી ચૂક્યા છીએ, પણ મીરાબાઈનું સાહિત્ય સર્જન મધ્યકાલની અંદર આવે તો મોટે ભાગે મીરાએ પણ કૃષ્ણ ભક્તિ ગાઈ છે. અને કૃષ્ણ પ્રત્યેની એની જે પ્રેમ છે અને એ પ્રેમ તેના પદોની અંદર આપણને જોવા મળે છે. દાખલા તરીકે એના પદો જોવા જઈએ
तो गोविंदो प्राण मारो रे मैंने जग लागे खारो रे बोलमा 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 राधा कृष्ण विना बीजू बोलमा प्रेमनी 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 रे मैंने लागी कटारी प्रेमनी राम रमकू जड़ू राणाजी मैंने राम रमकू जड़ू जेवा अनेक प्रकार पदों से ये पदों गुजराती साहित्य में आज मुख्यांक स्थान बराबर है। कृष्णा भक्ति ये मीरा ने श्रेष्ठ भक्ति है। आ संसार ने मिथ्या मानी अने लौकिक जगत साथ नहीं पण अलौकिक जगत साथ एने गांठ बांधी है अने कृष्ण ने प्रीत करी है। एटले कि मध्यकालीन पद्धतिओनी अंदर मीराबाई पर श्रेष्ठ काम है। नेक्स्ट में बीजा आपणे कवि छे भारण। भारण ये आख्यान पिता है अने भारणे आपणा धार्मिक ग्रंथो जे छे धार्मिक ग्रंथों पर एने घना बदा आख्यानों लख्या आख्यानों की साथ साथ एने पद साहित्य अंदर घनी बड़ी कामगिरी करी है। एमने कृष्ण साथ दादाजी के जसोदा मात जे छे जसोदा मात नो पुत्र जे छे मीन्स के कृष्ण जे छे ए कृष्णनुं बाल चरित्र जे छे ए बाल चरित्र विषे भारणे पदो लख्या छे अने ए प्रकारना पदो जे छे ए पण गुजराती साहित्यमां मुखरानुं स्थान धरावे छे। दाखला तरीके कहे छे के उद्धवने कहेजो उद्धव कहेजो देवकीने एक वात रे बराबर एवा अनेक प्रकारना जे पदो छे ए पदो आपणने आजे लोककंठे पण भारणना पदो पण जोवा मळे छे। એટલે ભારણ જે છે એ ભારણનું ગુજરાતી સાહિત્યમાં મધ્યકાલીન સમયની અંદર પદકવિની અંદર શ્રેષ્ઠ કામ એમનું પણ છે। નેક્સ્ટમાં જે આપણા કવિની છે દયારામ કહેવાય છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર નસી મહેતાથી માંડીને દયારામ સુધીનો જે સમય જે છે એ સમય મધ્યકાલીન સમય છે અને એ સમયની અંદર ઘણા બધા પદો સાહિત્ય સર્જન પણ કર્યું છે અને એ પદો આજે આપણે લોકકંઠે પણ આપણે ગાઈએ છીએ। આ ઉપરાંત જેને કહેવાય કે ઘણા બધા કવિઓ જે છે સ્વામી જૈન જૈનેતર જે કવિઓ છે એમણે પણ રાસ સ્વરૂપ સાથે પદો લખ્યા છે। સ્વામી નારાયણ સંપ્રદાયના કવિઓ હોય સ્ત્રી કવિઓ હોય એની અંદર રાધાબાઈ પુરીબાઈ સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓની અંદર દેવાનંદ બ્રહ્માનંદ નિષ્કુળાનંદ જેવા અનેક કવિઓનું સર્જન જે છે તે સર્જન પણ મોટે ભાગે પદોની અંદર છે। રાજરત્નો હોય પ્રીતમ હોય જેવા કવિઓનું જે પદ ક્ષેત્રે સાહિત્ય સર્જન છે એ ઉલ્લેખનીય છે। દયારામ છે દયારામનું સાહિત્ય સર્જન આપણે જોવા જઈએ તો ગરબીઓની અંદર પણ ગરબીઓ જે છે એ ગરબીઓ પદોની અંદર ઉલ્લેખ કર્યો છે અને દયારામના જે પદો જે છે એ પદો શ્રેષ્ઠ પ્રકારના છે। દાખલા તરીકે આપણે જોવા જઈએ કે દયારામે જે પદ લખ્યા છે એ કૃષ્ણ ભક્તિના પદો લખ્યા છે અને કૃષ્ણ ભક્તિની અંદર આપણે જોવા જઈએ તો દયારામ કહે છે કે મનજી મુસાફર ચલો નિજ દેશ ભણી મારા અંત સમય ઉભેલા મુજને મુકશુમાં બરાબર એના ઉપરાંત પણ કહ્યું છે કે પરણું તો પ્રીતમ તમને તો જેમ મીરાએ કહ્યું એવી જ રીતે દયારામે પણ કૃષ્ણ ભક્તિ અપાર ગાઈ છે। બીજી પંક્તિ આપણે એમને જોઈએ કે વૈષ્ણવ નથી થયો તુરે હરિજન નથી થયો તુરે સિદ્ધ માનમાં ગુમે એવા અનેક પ્રકારના જે પદો જે છે એ પદો દયારામે પણ કૃષ્ણ સાથે પ્રીત બંધાઈ હોય એવું આપણને લાગે છે અને એમને પણ ગરબીઓ સ્વરૂપ સાથે એના પદો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર રજૂ કર્યા છે। આ રીતે આપણા જે મધ્યકાલીન પદ સ્વરૂપના મુખ્ય જે સર્જકો છે અને મુખ્ય સર્જકોનું શું પ્રદાન છે એ પ્રદાન વિશે આ પ્રશ્નને લખવાનું થશે। એકમ નંબર 2ની અંદર જનરલ પ્રશ્ન તરીકે પૂછાય છે અને જનરલ પ્રશ્નની અંદર આપણા મુખ્ય મુખ્ય સર્જકો જે છે એ સર્જકો વિશે તમારે ટૂંકમાં થોડા લખવાનું થશે એનું સાહિત્ય સર્જન છે અને એનું પદોની જે પંક્તિઓ છે પદ કયા કયા પ્રકારના છે એ તમારે લખવાનું છે। આના અથવાની અંદર મીરાબાઈનું જીવન કવન અને સાહિત્ય સર્જન એ પણ પ્રશ્ન ક્યારે પૂછાય છે તો તમારે આ પ્રશ્નો છે એ પણ અહીં આપી છે અને પદ ક્ષેત્રે કોની કામથી
मध्यकालीनना समयनी अंदर थई छे एना विशे लखवानुं थशे। थैंक यू विद्यार्थी मित्रों। नेक्स्टमां आपणे कोई एक बीजा एकमनी चर्चा करीशुं। थैंक यू।